नमस्कार वहला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मैथ स्टोरी में तमारु स्वागत छे। आज आपणे धोरण 6 विषय गुजराती सामायिक मूल्यांकन कसोटी जुलाई 2021 में जे लेवानार छे तेनी परीक्षा संपूर्ण सॉल्यूशन मेळवीशुं। ते पहेला हजू सुधी जो आपणे आ चैनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रों ने पण सॉल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चलो बाळ मित्रों, जोईए धोरण 6 विषय गुजराती जुलाई 2021 निदान कसोटी सॉल्यूशन, जेना कुल गुण है 50 मार्क्स। सौ प्रथम प्रश्न पूछायो छे, प्रश्न एक जोईए तो खाली जगह पूरो, जेना कुल गुण है 5। तो तेमा आपने ऊपर काउंस आपेला है, तेमाथी आपणे जवाब शोधीने खाली जगह में लखवाना है। पहली खाली जगह जुए, युक्ता मारी बहन है, खाली जगह सुंदर गायिका है, तो जवाब आवशे तेणी। आगळ जुए बीजी खाली जगह, मीठू मीनाना पोपटनुं नाम छे, खाली जगह मने खूब गमे छे, तो ते पोपट छे, ते तेने खूब गमे छे, तो जवाब आवशे ते। झील त्यां आवे छे, खाली जगह पुस्तक आपी देशो, तो जवाब आवशे एने, एने पुस्तक आपी देशो। खाली जगह खेतरमां जुदा जुदा पक्षीओ हता, तो जवाब आवशे तेमना खेतरमां जुदा जुदा पक्षी हता। पांचमी खाली जगह जुए, अल्पेश आजे शाळा में आवी गयो छे, खाली जगह बहन पण साथे आवी छे, तो जवाब आवशे तेनी। आ रीते खाली जगहोना जवाब बाळ मित्रों आवशे। आगळ जुए प्रश्न 2, नीचेना प्रश्नोना जवाब लखो, जेना कुल गुण छे 5। चलो प्रश्न जुए, पहेलो प्रश्न पूछायेलो छे, मोचीए सोनाना औजारो शा माटे ખૂણામાં નાખી દીધા, તો જવાબ આવશે મોચી માનતો હતો કે ભગવાને હાથ પગ કામ કરવા આપ્યા છે, સોનાના ઓજારોથી મોચી તેનું કામ કરી શકતો નથી, આથી તેણે સોનાના ઓજાર ખૂણામાં નાખી દીધા। બીજો પ્રશ્ન પૂછાયેલો છે, હોળી તહેવારમાં તમારા ગામ કે શહેરમાં આવતા ઘેરૈયાઓ શું શું કરે છે, તો જવાબ આવશે હોળી તહેવારમાં અમારા ગામમાં બધા ઘેરૈયાઓ કેસુડાના રંગથી અથવા તૈયાર મળતા રંગોમાં પાણી મેળવી રંગ તૈયાર કરી એકબીજા પર પિચકારીઓ ભરીને ઉડાડે છે અને અકીલ ગુલાલથી પણ હોળીની ઉજવણી કરે છે। આ પ્રમાણે તમે તેનો જવાબ આપી શકો। ત્રીજો પ્રશ્ન જોઈએ, કૃષ્ણને રાસ રમતા રીસ કેમ ચડે છે, તો જવાબ આવશે રાધાએ કૃષ્ણને મોતી ચોરનાર કહ્યો એટલે કૃષ્ણને રાસ રમતા રમતા રીસ ચડે છે। ચોથું જોઈએ, ચબૂતરો શા માટે બનાવ્યો હશે, તો જવાબ આવશે ચબૂતરો પક્ષીઓને ચણ ચણવા માટે બનાવ્યો હશે। પાંચમું જોઈએ, મુશ્કેલ કામ કરવા શું શું જરૂરી છે, તો જવાબ આવશે મુશ્કેલ કામને આપણે ઉદ્યમ અને ખંત વડે સહેલું બનાવી શકીએ એટલે ઉદ્યમ અને ખંત હોવું જરૂરી છે। આગળ જોઈએ પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર લખો, જેના કુલ ગુણ છે 5। પહેલું પૂછાયેલું છે, સમાનાર્થી શબ્દ પૂછેલા છે, કબૂલાત તો થશે એકરાત, પંખી તો તેનું થશે પક્ષી। બીજું છે, વિરોધી શબ્દ લખો, સામાજિક તો તેનો વિરોધી થશે અસામાજિક, દુશ્મન તો તેનો વિરોધી મિત્ર। ચાલો બાળ મિત્રો, સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે જોડણી સુધારો, તો શરદીને કઈ રીતે લખી શકાય તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ છે નાળિયેરી। આગળ જોઈએ રૂઢિપ્રયોગ લખો, બાવડાના બળે, તો જવાબ આવશે મહેનત અને શ્રમ કરીને। ચાલો વાક્ય પ્રયોગ કરીએ તો શું થશે, કેયુર બાવડાના બળે આગળ આવેલ છે। બીજું છે, સપનું ફળ્યું તો થશે કરેલા કર્મમાં સફળ થયા, એટલે કે કરેલા કાર્યમાં સફળ થવું, તો વાક્ય બનાવી શકાય ગામમાં ઘેર ઘેર નળથી પાણી આવતા સરપંચનું સપનું ફળ્યું। જોઈએ આગળ પ્રશ્ન 4, શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે। ચાલો એક શબ્દ આપેલો છે ઉનાળો, તો ઉનાળો ઉપરથી શું વાક્ય બનાવી શકાય, તો કહી શકાય ઉનાળામાં ખૂબ ગરમી થાય છે। બીજું છે સૂર્ય, તો સૂર્ય આપણને તડકો આપે છે। પંખી, તો પંખી માળામાં હોય છે। પવન, પવન પરથી બનાવીએ તો આજે રાત્રે ખૂબ જોરમાં પવન ફૂંકાયો હતો। અને છેલ્લે છે જંગલ, તો જંગલમાંથી બનાવી શકાય જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહે છે। આગળ જોઈએ પ્રશ્ન 5, અલગ પડતા શબ્દ પર રાઉન્ડ દોરો। ચાલો પહેલું, મોર કબૂતર સિંહ અને પોપટ। બાળ મિત્રો, મોર કબૂતર અને પોપટ પંખી છે, જ્યારે સિંહ પ્રાણી છે, તો પ્રાણી ઉપર રાઉન્ડ આવશે। ત્યારબાદ મગ અડદ તુલસી અને વાલ, તો મગ અડદ અને વાલ બાળ મિત્રો કઠોળ છે, તો આમાં આવશે તુલસી। ત્યારબાદ છે સૂર્ય ચંદ્ર તારા અને આગબોટ, તો આગ ઉપર આગબોટ ઉપર રાઉન્ડ આવશે। ત્યારબાદ ટેબલ સંચો રબર અને પેન્સિલ, તો જવાબ આવશે ટેબલ, એટલે કે ટેબલ ઉપર રાઉન્ડ આવશે। શરદ તડકો હેમંત શિશિર, તો જવાબ આવશે તડકો। ટામેટા બટાકા કેળા ફુલેવર, તો ટામેટા બટાકા કેળા જે શાકભાજીમાં આવે છે ફુલેવર, અને કેળા એ ફળમાં આવે છે, તો કેળા ઉપર રાઉન્ડ આવશે। આગળ જોઈએ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે, દરિયો તારું દિલ, ચાલો આગળ લંબાવીએ તો થશે વિશાળુ વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાત, તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત। આ પ્રમાણે તમે તે વાક્ય પૂર્ણ કરી શકો, કાવ્ય પંક્તિ પૂર્ણ થશે।
આગળ જોઈએ બીજું ઉષા સુંદર, તો જવાબ આવશે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થતું મુજમનમાં, આ પ્રમાણે તે કાવ્ય પંક્તિ પૂર્ણ થશે. આગળ બંધ બેસતા જોડકા જોડવાના છે બાળમિત્રો, તો જોઈએ લારીવાળાના અવાજથી, તો તેની સાથે જવાબ આવશે ત્રણ નંબર, સૌ ઘરની બહાર આવી ગયા, કોફીનો અત્યારે વાંધો નથી, તેની સાથે આવશે શરદીના પ્રતાપે, વરસાદે મુશળધાર વરસીને, જવાબ આવશે ચોથું, નદી અને નાળા તરબોળ કરી દીધા, વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા, તેની સાથે આવશે નર્મદા મૈયા. આગળ જોઈએ શિયાળ તો ઠીક, વરુ અને સિંહે, તો તેની સાથે આવશે પહેલું, સીમાડા છોડી ગામમાં આવી ગયા, આ પ્રમાણે તમારે તે જોડતા જોડવાના રહેશે. આગળ જોઈએ પ્રશ્ન આઠ, આપેલા બિલને આધારે પ્રશ્નો જવાબ. બાળમિત્રો અહીં એક બિલ આપણને આપવામાં આવ્યું છે, તેના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે, એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, આ છોડની ખરીદી કરનાર કોણ છે, તો તેમાં જવાબ આવશે આલ્ફા સોની. બીજું છે, ઉપર આપેલા છોડમાંથી તમે કયા છોડ જોયા નથી, તો જવાબ આવશે અમે ચમેલી કે રાતરાણીના છોડ જોયા નથી. ત્રીજું છે, તમને ગમતા છોડના નામ લખો, તો જવાબ આવશે મને ગુલાબ, ચંપો, મધુમાલી, મોગરો વગેરે ગમે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ, અમૃતા નર્સરીમાં બિલ બનાવનાર કોણ છે, તો જવાબ આવશે અમૃતા નર્સરીમાં બિલ બનાવનાર મોહન માળી છે. પાંચમો સવાલ, હરિયાળી ભૂમિ કાજ પધારજો મારા રાજ સૂત્રનો શું અર્થ થાય છે, તો ધરતીને હરિયાળી રાખવા માટે તમે અમારી નર્સરીની અવશ્ય મુલાકાત લો, આવો તેનો અર્થ થાય છે. આ પ્રમાણે તમે તેના પ્રશ્નનો જવાબ આપી શકો. આગળ જો નીચે આપેલા ચિત્રનું વર્ણન કરો, ત્રણ ગુણમાં પૂછાયેલું છે. બાળમિત્રો એક ચિત્ર આપેલું છે જે કુદરતી દ્રશ્ય જેવું આપણને લાગી રહ્યું છે, અથવા તો તેની અંદર છોકરાઓ રમી રહ્યા છે, તો તેના વિશે આપણે જો લખવું હોય તો લખી શકાય, ચિત્રમાં પર્વતોની પાછળથી સૂર્ય ઉગી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે, બે બાળકો ઝાડ સાથે બાંધેલા હિંચકે હિંચકી રહ્યા છે, કેટલાક બાળકો સંતા કુકડી રમી રહ્યા છે, કેટલાક બાળકો ઝાડની પાછળ સંતાયા છે, ખેડૂતભાઈ ખેતરની અંદર કામ કરી રહ્યા છે અને બાળક તેને જોઈ રહ્યો છે, ખળખળ વહેતી નદી પસાર થઈ રહી છે, પર્વતો પર ઘટાદાર વૃક્ષો જોવા મળે છે. આ પ્રમાણે તમે તે વાક્ય બનાવી શકો. આગળ જોઈએ પ્રશ્ન દસ, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. ચાલો હવે હું રજા લઉં છું, મને શરદી થઈ છે, એમ તેને કોણે કહ્યું, એ રીતના ચાર વાક્યો આપેલા છે, જો આપણે તેને ક્રમમાં ગોઠવીએ તો કંઈક આ રીતે ગોઠવાશે. પહેલું આવશે, તે દિવસ હવામાં શરદી હતી. બીજું વાક્ય આવશે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું. ત્રીજું વાક્ય આવશે, આ ઘર તમને ફાવે છે કે નહીં. અને ચોથું આવશે, હવે હું રજા લઉં છું. આ પ્રમાણે તમે તે વાક્ય બનાવી શકો. આગળ જોઈએ પ્રશ્ન અગિયાર, તમને ઉપયોગી હોય તેવી 10 વસ્તુઓના નામ બાળમિત્રો લખવાના છે, તો આપણે લખી શકીએ કોઈ પણ નામ, તો કુકર, બોલપેન, સાયકલ, પુસ્તકો, થાળી અને રમતના સાધનો, જે આપણા ઉપયોગી વસ્તુઓ થઈ શકે, આ પ્રમાણે તમારે તે નામ લખવાના રહેશે. બાળમિત્રો આ હતું સોલ્યુશન ધોરણ 6 વિષય ગુજરાતીનું સામાયિક મૂલ્યાંકન કસોટીના પ્રશ્નપત્રનું. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવું ભૂલશો નહીં. ધન્યવાદ.